હેલો દોસ્તો આજની આપણી પેશિયલ ફોરેસ્ટ ગાર્ડ માટેની પ્રેક્ટિસ ટેસ્ટ નંબર ફોર જેમાં આપણે દસ પ્રશ્નો લીધા છે એક પ્રશ્નના બે માર્ક્સ એટલે કે કુલ વીસ માર્કની આ ટેસ્ટ થશે દોસ્તો તમારે આ ટેસ્ટ પાસ કરવા માટે બાર માર્ક લાવવા જરૂરી છે એટલે કે દસમાંથી છ પ્રશ્નો સાચા કરવા જરૂરી છે તો ચાલો દોસ્તો લાસ્ટમાં કમેન્ટ કરીને જણાવજો કે તમારે કેટલા પ્રશ્નો સાચા પડ્યા અને હા દોસ્તો હજી સુધી જો તમે અમારી ચેનલ સાથે જોડાના નથી તો જોડાઈ જજો કેમ કે આવી જ સ્પેશિયલ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો તમને સમયસર મળતા રહે તો ચાલો શરૂ કરીએ આજની સ્પેશિયલ ફોરેસ્ટ ગાર્ડની ટેસ્ટ પ્રશ્ન એક ભૂકવચની નીચે જે સ્થાન કે જ્યાંથી કંપનીની શરૂઆત થાય છે તેને ભૂકંપનું કહે છે ખાલી જઈ ગયા તો દોસ્તો ઓપ્શન છે એ ઉદ્ગમ કેન્દ્ર ઓપ્શન બી નિર્ગમ કેન્દ્ર ઓપ્શન સી અધિકેન્દ્ર કે ઓપ્શન ડી એક પણ નહીં દોસ્તો તમને આન્સર વિચારવા માટે પાંચ સેકન્ડનો સમય આપવામાં આવશે જો તમારે સમય વધુ જોતો હોય તો વિડીયોને પોઝ કરીને તમે આન્સર વિચારી શકો છો અને આન્સર આવશે ઓપ્શન એ ઉદ્ગમ કેન્દ્ર ભૂકંચની નીચે જે સ્થાન કે જ્યાંથી કંપની શરૂઆત થાય છે તેને ભૂકંપનું ઉદ્ગમ કેન્દ્ર કહેવાય છે પ્રશ્ન બે ભાંગના નસામાં શું ખવડાવવાથી નસો ઉતરે છે ઓપ્શન એ સફરજન ઓપ્શન બી કેળુ ઓપ્શન સી પપૈયુ ઓપ્શન ડી જામફળ ડી જામફળ પાંગના નશામાં જામફળ ખવડાવવાથી નશો ઉતરે છે પ્રશ્ન ત્રણ નીચેના વિધાન તપાસો ઓપ્શન એ બ્રાહ્મીના પાન શક્તિ વધારવા પ્રમેય જેવા દર્દોમાં ખાસ વપરાતો નથી ઓપ્શન બી બ્રાહ્મી બ્રાહ્મીના પાનનો રસ બાળકોની ઉધરસ અને તથા શ્વાસનળીના સોજામાં ઉપયોગી છે ઓપ્શન સી એ અને બી બંને સાચા છે ઓપ્શન ડી માત્ર બી સાચું છે અને આન્સર આવશે ઓપ્શન ડી માત્ર બી સાચું છે બ્રાહ્મીના પાનનો રસ બાળકોની ઉધરસ તથા શ્વાસનળીના સોજામાં ઉપયોગી છે અને દોસ્તો બ્રાહ્મીના પાન યાદશક્તિ વધારવા પ્રમેય જેવા દર્દોમાં ખાસ વપરાય છે

વર્ષ ઓગણીસો પાસઠમાં અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું હતું પ્રશ્ન પાંચ કાટપ્રભા અભયારણ્ય કયા રાજ્યમાં આવેલ છે ઓપ્શન સી એ કર્ણાટક ઓપ્શન બી બિહાર ઓપ્શન સી મધ્યપ્રદેશ ઓપ્શન ડી આંધ્રપ્રદેશ આના આન્સર આવશે ઓપ્શન એ કર્ણાટક રાજ્યમાં કાઢપ્રભા અભયારણ્ય કર્ણાટક રાજ્યમાં આવેલ છે પ્રશ્ન છ શાર્ક માછલીમાં હૃદય કેટલા ખંડોવાળું હોય છે ઓપ્શન છે એ એક ઓપ્શન બી બે ઓપ્શન સી ત્રણ ઓપ્શન ડી ચાર આના આન્સર આવશે ઓપ્શન બી બે ખંડોવાળું શાર્ક માછલીમાં હૃદય બે ખંડોવાળું હોય છે પ્રશ્ન સાત નીચેનામાંથી કઈ આધુનિક ખેત પદ્ધતિ છે ઓપ્શન સ એ ઝૂમ ખેતી ઓપ્શન બી સૂકી ખેતી ઓપ્શન સી આંધ્ર ખેતી ઓપ્શન ડી સઘન ખેતી અને આન્સર આવશે ઓપ્શન ડી સઘન ખેતી દોસ્તો સઘન ખેતી એક આધુનિક ખેત પદ્ધતિ છે પ્રશ્ન આઠ ખાલી જગ્યા શબ્દનો સામાન્ય અર્થ કંઈ પણ કાર્ય શર્મ કે પ્રવૃત્તિ બાદ મળતું ફળ કે પરિણામ છે જેનો ઉપયોગ માનવ કરે છે અને માનવની જરૂરિયાતો પૂરી પાડે છે ઓપ્શન સી એ આબોહવા ઓપ્શન બી ખનીજ ઓપ્શન સી ઉદ્યોગ ઓપ્શન ડી કોલ્ટાર અને આન્સર આવશે ઓપ્શન સી ઉદ્યોગ દોસ્તો ઉદ્યોગ શબ્દનો સામાન્ય અર્થ કંઈ પણ કાર્ય શરમ કે પ્રવૃત્તિ બાદ મળતું ફળ કે પરિણામ છે જેનો ઉપયોગ માનવ કરે છે અને માનવની જરૂરિયાતો પૂરી પાડે છે પ્રશ્ન નવ ભારતમાં પશ્ચિમનું તટીય મેદાન ગુજરાતથી ખાલી જગ્યા સુધી ફેલાયેલું છે ઓપ્શન સી એ દિલ્હી સુધી ઓપ્શન બી કેરળ સુધી ઓપ્શન સી મધ્યપ્રદેશ સુધી કે ઓપ્શન ડી મહારાષ્ટ્ર સુધી અને આન્સર આવશે ઓપ્શન બી કેરળ સુધી ભારતમાં પશ્ચિમ તટીય મેદાન ગુજરાતથી કેરળ સુધી ફેલાયેલું છે પ્રશ્ન દસ કઈ વનસ્પતિ જીવાણુ પ્રતિરોધક તરીકે ઉપયોગી છે ઓપ્શન સે એ ચંદન ઓપ્શન બી ચીડ ઓપ્શન સી દેવદાર ઓપ્શન ડી લીમડો અને આન્સર આવશે ઓપ્શન ડી લીમડો દોસ્તો લીમડો વનસ્પતિ જીવાણુ પ્રતિરોધક તરીકે ઉપયોગી છે દોસ્તો આપણે અહીંયા દસ પ્રશ્નોની ટેસ્ટ પૂરી કરીએ છીએ હવે તમને એક સ્ટાર પ્રશ્ન આપવામાં આવશે સ્ટાર પ્રશ્ન જવાબ તમારે જાતે કમેન્ટમાં જણાવવાનું રહેશે તો સ્ટાર પ્રશ્ન છે ચોર્યાસી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ઓપ્શન છે એ સુરત ઓપ્શન બી વડોદરા ઓપ્શન સી ભાવનગર ઓપ્શન ડી તાપી દોસ્તો આનો જવાબ તમારે કમેન્ટ કરીને જણાવવાનો છે અને દસ પ્રશ્નોમાંથી કેટલા સાચા પડ્યા તે પણ કમેન્ટ કરીને જણાવજો અને હા દોસ્તો હજી સુધી જો તમે અમારી ચેનલની સાથે જોડાના નથી તો જોડાઈ જજો કેમ કે આવી જ સ્પેશિયલ ટેસ્ટ અને ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો તમને સમયસર મળતા રહે તો ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત